નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 જેમાં 13મો પાઠ ભમીએ ગુજરાતી દક્ષિણે ભણી એના વિશે શીખીશું. તો આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખોલશે અને પેજ નંબર 19 પર આપણે પહોંચ્યા હતા, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો છેલ્લે આપણે જોયું હતું કે આગ રેલમાં ભાંગેલું અને લૂંટાયેલું સોનાની મૂરત સુરત આવો તો તું જ હાલ કહી રેડ્યો હતો નર્મદ, એવી રીતે છેલ્લે કે તાપી કાંઠે કિલ્લો છે અને અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાજ જહાંગીર આવ્યો હતો અને ઔરંગઝેબમાં પાસેથી લાકડી અને પુલ આગળ જહાજમાં બેસી અને મક્કે હજ કરવા માટે ગયો હતો. હવે આગળ જોઈએ તો કે ચાલો ઉઠો અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે સવારમાં વહેલા ઉઠી અને સૂરજને નમસ્કાર કરવા જોઈએ. તો આપણે તો નવ કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી કે પહેલાં કે ઉઠીને પહેલાં સૂર્ય નમસ્કાર કરતા કે હવે તો એ રોનક રહી નથી કે. તો જોઈ જોઈને જીવ બળે, ચાલો કતાર ગામના રસ્તે અશ્વિની કુમાર છે ત્યાં સ્મશાન કાંઠે પણ રડિયામણો છે. શું કીધું કે જ્યાં અશ્વિની કુમાર છે અને જ્યાં સ્મશાનનો કાંઠો છે તે પણ કેવો છે, સુંદર મજાનો છે. પછી પરાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. હવે આગળ જોઈશું તો હરિપુરા એની પાસે બારડોલી એક હિન્દી કવિ છે તેમ એ ભારતનું થર્મોપોલી પણ છે. બસ એ જ જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શું માટે આટલું એ શહેર મોટું લખ્યું? ભાઈ લખ્યું, લખાઈ ગયું, એક ભાંગલા તૂટલા ગામ માટે લખ્યું, એમાં આવડો બડાપો શા માટે? જો શું કીધું છે કે ભાંગલા તૂટલા ગામ માટે લખ્યું છે તો આટલો બધો બડાપો, બડાપો એટલે કે સંતાપ, એટલા કે દુઃખ શા માટે આટલું બધું, એમ બળતરા કેમ કરે છે આપણે કહીએ છીએ ને, તો કે આટલો બધો બડાપો શા માટે? કે અહીં નદીમાં 1612 અને 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. જો અહીંયા પહેલી દરિયાઈની લડાઈ ક્યારે થઈ હતી તમને પ્રશ્ન પૂછી શકે, તો ક્યારે થઈ હતી દરિયાની લડાઈ? 1616 અને 1612ની વચ્ચે થઈ હતી. હવે એમાં પરદેશીઓ જ લડી મુઆ હતા. આપણે બારણે પારકી લડાઈ, ડચ અંગ્રેજી ફરાન્સિયાઓ વલંદાઓ બધા જ ત્યાં લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો હતો. હવે ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા જ્યાં શું કીધું છે કે જતા આવતા જ્યાં બપોર એમ કહે છે, પણ આપણે ડભોલીનો તો ભોતિયો ટેકરો જ ચડીશું ને. જો ભૂતિયો ડુંગર ત્યાંનો વખણાય છે, કચ્છમાં આપણે જઈએ એટલે ભુજિયો ડુંગર કીધું, અહીં ભૂતિયો કીધું છે પણ સૌ સાચું નામ છે ભુજિયો ડુંગર ત્યાં વખણાય છે. કે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન છે, શું માનવું, પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું. જુઓ ત્યાં જૂનું એવું ખંડેર છે તે પણ ત્યાં આવેલું છે. હવે તો સાંભળવા મળવાનું જ, પણ આપણે માનવ ન માનવ સાથે ક્યાં નિસ્બંધ છે. તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ પડવા જગા જવા માટે છે એમ લાગે છે. જો અહીંયા તાપી નદીનો જે કે વળાંક આવેલો છે ત્યાં એવું લાગે છે કે જ્યાં નર્મદાની સાથે જ તે ભળવા જવા માટે જતી હોય, વહી રહી હોય એવું લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં તો જઈએ જ, પણ ભય, હા ભય તો ખરો જ હો, પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાપુપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી. શું કીધું કે સાતપુડાની જ્યાં હાર દેખાય છે ત્યાં સુધી કે પહોંચશું. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયોરો તો ખરા જ અને હેડંબાવન પણ
ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામડા નામોનો છેડો પાડા આવ્યા હશે. વરપાડા અમલપાડા પણ આપણે તો ગામ મોહીને જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ જ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. શું કીધું જો પ્રવાસો, કેવું સરસ મજાનું એવું વર્ણન કર્યું છે. પણ આપણે તો કે તોફાની નદીને કેમ તો ઠસતો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોને પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાડા. જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ, સૈકાવો, પહેલાની વાત આ સામે દેખાય છે. અને રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે એ જ આવશે. શું કીધું છે કે કેવો સરસ મજાનો કે સૂકો પહેલો કે વાત કરીએ ત્યાં રાજપીપળાનો ડુંગર દેખાય છે અને કેવો આડો છે કે મજાની તેની ઉપર જઈશું એટલે કે ખૂબ જ મજા આવશે. આ દેખાય તે ભીલ રાજાઓનો મોહલાત છે. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ ત્યાં આવેલા છે. ક્યાં આવેલા છે? જ્યાં એ ડુંગર આવેલો છે, ભીલ જાતિઓનો મોહલાત, ત્યાં કે કાળા અનેક પ્રકારના અવશેષો પડ્યા છે. હવે આગળ જોઈએ તો આગળ જતા આપણને જાણવીને ચાલશું તો આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો કોણે બાંધ્યો હશે આ ડુંગર, કે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. જો ઉગી આથમી જવું એટલે કંઈ કોક રહેવા માટે આવ્યું હશે એમ, તો કે ઉગી અને આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. શું કીધું કે અહીંયા હવા ખાવાનું કે નવું સ્થળ બનશે એવી ખાલી વાતો સંભળાય છે. કે આપણે જરા ઊંચે ચડીએ કે ત્યાંથી, તો કે રસ્તો બરાબર નથી પણ સવારે પૂર્વમાંથી તેજના જગારો ઉપર આવતો દેખાય છે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રડિયામણો જ લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીના જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારીએ ચડ્યા. હવે વિંધ્યવન ખૂંદી સાતપુડાની હારમાળાને આગવી રાખી અને નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. કદીક ધોધ, કદીક વિશાળ પટે, કદીક હરિયે ફાડે ગૌરવ ભર્યા, આમ આ નર્મદા છે. કે 950 કિલોમીટરનો કાંઠો અને અમરકંટકથી અહીં સુધી માં તમે અમારા માટે શું શું નથી લાવ્યા. જો શું કીધું છે, નર્મદા મૈયાને કીધું છે કે માં તમે અમારા માટે કે શું શું નથી લાવ્યા. રમ્ય છે અને ભવ્ય છે અને સુહામણા છો, આહલાબાદ છો, સંતાનોના શિર છત્ર છો, સામ વેદના ઉચ્ચારતા શ્રીલોક શ્લોકથી અલંકારાયેલો છો, મહાસતી અંસુયાના પરમ સખીજન છો અને પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું અમે. દવાખાનાનું સ્થળ કરનારા હરેશ કરશે ત્યારે એને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ, આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાંઠવાને ધરતીના મો પણ બનાવ્યા છે. ગુપ્ત ગંગા, એમ તો ગુપ્ત તેલધારા, ફિલ સુફો કહે છે કે મન તેલધારા વ્રત રાખવું. જો કેવું સરસ મજાનું એવું પ્રવાસનું સરસ વર્ણન કર્યું છે. દક્ષિણ ગુજરાત જે પ્રવાસ કરેલો છે તેની વાત કરવામાં આવી છે કે કયા કયા સ્થળે શું જોવા જેવું છે, શું જોઈને અમે આગળ નીકળ્યા છીએ તેની અહીં વાત કરવામાં આવી છે. તો આ શેમાંથી લેવામાં આવ્યો છે, તો કે ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટામાંથી આ એક પ્રવાસનો લેખ લેવામાં આવ્યો છે. હવે આગળ જોઈએ તો શબ્દ સમજૂતી આપણને આપેલી છે કે ઘેરિયા એટલે કે ઘેરૈયા, હોળી ખેલવા નીકળેલો ઘેરમાનો માણસ. પછી એ પૂછે ઘેડિયો એટલે કે ઢીંગણો ઠીંગણો, પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. હવે લોલ લીલોલ એટલે કે સૌંદર્ય, તો
ત્રણ પ્રખ્યાત તન્ના એટલે કે કવિ નર્મદ, વિવેચ નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. હવે આગ રેલમાં ભાંગેલું એટલે કે સને 1837ના એપ્રિલમાં મોટી આગથી અને અઢારસો ને આડત્રીસમાં મોટી રેલથી ખુવાર થયેલું. હવે લૂંટે લૂંટાયેલું એટલે કે સને 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. થર્મોપોલી એટલે કે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકોએ વતી લિયોનિડાસે ગરમ પાણીના ઝરણાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. હવે ફ્રાન્સિયા એટલે કે ફ્રાન્સની વતની, જે કે ફ્રેન્ચ વલંદાવો હોલેન્ડરના વતની હતા, જે ડચ લોકો એની વાત કરી છે. ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો, થાણું નાખવું અથવા તો કોઠી નાખવી. વેડ ડભોલી અને શિંગણપોર એ નામના ત્રણ ગામો છે અને ઢેફાડા એટલે કે ઢેખાડા અને ઢેફા બેના મિશ્રણથી બનેલા શબ્દ. હેરિયું એટલે કે બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ. તેલ ધારાવ્રત એટલે કે તેલની ધારા પાણી પર પડે તો એ અલગ રહે છે તેમ. હવે રૂઢિપ્રયોગ જોઈએ તો કે ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો. હવે ભાષા સજ્જતામાં આપણે જોઈ લઈએ તો આપણને આપેલું છે કે નીચેના વાક્ય વાંચો. તો પહેલું આપણને આપેલું છે કે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કર્યું. જો શું કીધું છે, હું ખોટો નથી એમ કેમ સિદ્ધ કરું. કે બીજું આપેલું છે કે તેણે સી વાત કરી, પ્રશ્ન પૂછેલા છે. ત્રીજું આપેલું છે કે મને શું કામ કરવાનું છે. તો ઉપરના વાક્યોમાં કેમ, સી અને શું જેવા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા પ્રગટ થાય છે. આવા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. આવા બીજા વાક્યો શોધીને તમારી નોંધપોથીમાં લખો. જો કેમ, શું, સી આવા પ્રશ્ન પૂછવામાં આવે એવા વિશેષણોને આપણે શું કહીએ છીએ, પ્રશ્નવાચક વિશેષણ કહીએ છીએ. હવે આગળ જોઈએ તો આપણને અભ્યાસમાં આપેલું છે પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્ર સામેના ચોરસમાં લખો, જેવું તમને આપેલું છે. બરાબર. તો સૌ પ્રથમ આપણને જોઈએ તો પહેલો વિકલ્પ આપણને આપેલો છે કે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે. બરાબર છે, આપણને આપેલું છે કે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે. તો તેનો જવાબ છે કે સુરત શહેર મહી, વિશ્વામિત્ર, નર્મદા કે તાપી. તો તેનો જવાબ આવશે તાપી નદી. બરાબર. હવે આગળનું પેજ આપણે જોઈએ તો બીજું આપણને પૂછવામાં આવેલું છે કે લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું. તો તેનો જવાબ છે ક, કે ઔરંગઝેબ ગયા હતા. બરાબર. તેનો જવાબ આપણને આપેલો છે ઔરંગઝેબ, ક આવશે. બરાબર. હવે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન આપણને પૂછ્યો છે ત્રીજો વિકલ્પ કે ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે. તો તેનો જવાબ આવશે બારડોલી. શું આવશે, ખ જવાબ આવશે, બારડોલી. ચોથું જોઈએ તો કે ભીલ રાજાઓની મોહલાત જોવા ક્યાં જવું પડે છે. તો તેનો જવાબ છે ક, ક્યાં જવું પડે છે, રાજપીપળા. ક્યાં જવું પડે છે, રાજપીપળા જવું પડે છે. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના ઉત્તરો આપો. બરાબર. હવે પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે કે પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોનું નામ છે. તો આપણે જોઈએ તો કે એમાં કયા કયા શહેરનું નામ છે. તો કે પાઠના પ્રારંભે નકશામાં જોઈએ તો કે અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગણપોર, માંડવી, ભીમપોર, ડુમસ, હજીરા અને સોનગઢ નામના ગામો છે.
બીજું જોઈએ તો કે તાપી નદીને કોની પુત્રી કહી છે? તો સૌ પ્રથમ જોઈએ તો કે તાપી નદીને શેની પુત્રી કહેલી છે? તો તેનો જવાબ છે કે તાપી નદી એ નર્મદાની પુત્રી કહી છે. અંગ્રેજોએ ત્રીજો પ્રશ્ન છે કે અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? ખૂંટો બેસાડવો એટલે કે ત્યાં પડાવ નાખવો, ત્યાં રહેવું. તો અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે કે અંગ્રેજોએ ત્યાં પડાવ નાખ્યો. હવે પાંચમો જોઈએ તો કે સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ રહે છે? જો ઘણી બધી પરદેશી જાતિઓ રહે છે. ચોથો પ્રશ્ન ભૂલી ગયા. ચોથો પ્રશ્ન છે અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? તો તેનો જવાબ છે કે અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. હવે સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી છે? તો જોઈએ તો ઘણી બધી જાતિઓ સુરત શહેરમાં વસી છે. અલગ અલગ જાતની, જેવ ફિરંગીઓ છે, વલંદાઓ છે, એ બધા આવી અને ત્યાં વૈસા હતા. તો આગળ જોઈએ તો આપણને કીધું છે કે આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા હતા. હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો કે નીચેના પ્રશ્નના ઉત્તરો આપો, જેમાં પહેલો આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો. તો એમાં પહેલી કાવ્ય પંક્તિ આપણને આપેલી છે કે મોજ શોખને ખાણી પીણી સુરતી લાલ સેહા લાણી વાડી ગાડી લાડીમાં કે કીધી જિંદગી ધૂળ થાણી. બીજી કઈ આપેલી છે? તો કે સોનાની મૂરત સુરત આ તે સા તુજ હાલ. ત્રીજી આપેલી છે કે વેડ ડપોલી અને સિંગળપોર જતા આવતા થાય બપોર. બરાબર. બીજો પ્રશ્ન છે આપણને આપ્યો છે કે અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? તો તેનો જવાબ છે કે અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા સંદર્ભોનો ઉલ્લેખ કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા અને હેડંબાવન વગેરેનું ઉલ્લેખ કર્યો છે. ત્રીજું છે, અહીં પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણ વાપર્યા છે, તે શું શું છે તેની અહીં વાત કરી છે. જો સુરતમાં કયા કયા જાતિના લોકો વસે છે? ફિરંગીઓ ને અંગ્રેજો ને ફ્રેન્ચ ને ડચ ને મોગલ ને આ બધા વસતા હતા. બરાબર છે. તો આગળ આ પ્રશ્ન આપણને કીધો છે કે નર્મદા નદી માટે કયો શબ્દ આપણને વાપરવામાં આવ્યો છે જેની અહીંયા વાત કરી છે. તો આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આગળનું પ્રશ્ન આવતા વિડીયોમાં જોઈશું. સ્વાધ્યાય ફરીથી જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.